જામનગરની જનતાને વધુ પાણી વિતરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી ઉચ્ચારી હતી અને આજે કરેલા ચુમ્મોતેર કરોડના લોકાર્પણ લોકવિકાસમાં સીમાચિરૂપ સાબિત થશે એવો સુર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ હતી જામનગર શહેરમાં સ્થાપાયેલા ત્રણસો સાત જાહેર ગણેશ પંડાલ પૈકી બાર શ્રેષ્ઠ ગણેશજીને મુખ્યમંત્રી શ્રીએ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું ખમણ કરનાર જામનગર શહેરના જૈન શ્રેષ્ઠીઓનું પણ મુખ્યમંત્રી શ્રીએ બહુમાન કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે ઉપસ્થિતોને શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે પચાસ હજાર કાગળની થેલીનું વિતરણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રીએ રોજગારલક્ષી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું સૌપ્રથમ ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટ રાજ્યના અમારા સાથી મંત્રી હકુબા અને એમની ટીમને અભિનંદન આપું છું કે સમાજ ઉપયોગી માનવતાના કામો સેવાના ભાવ સાથે જામનગરમાં વર્ષોથી કરી રહ્યા છે ગણપતિ મહોત્સવમાં જે લોકોએ શ્રેષ્ઠ કૃતિઓ કરી એમને પુરસ્કાર અને પર્યુષણમાં જે લોકોએ ઉગ્ર તપસર્યા કરી એ સૌના સન્માનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે જામનગર કોર્પોરેશને હવે દરરોજ અડધી કલાક લોકોને પીવાના પાણી મળે એ માટે ઈએસઆર જીએસઆર એના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો અને રેલવેનું ફાટક ઉપર પુલ એના જે વિકાસના કામો પણ કર્યા છે એ માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્ય સરકાર આવનારા દિવસોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કે જેમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાત ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત સ્વચ્છ ગુજરાત પાણીદાર ગુજરાત એ રીતે આપણે બનાવવામાં આગળ વધી રહ્યા છીએ અને આ વખતે મા નર્મદાની કૃપા મેઘરાજાની કૃપા કે આજે આપણે પીવાના પાણીના દુકાળ એ ભૂતકાળ એમની કૃપાથી બની ગયો છે પાણીનું પણ કરકરસરયુક્ત લોકો વાપરે અને આપણે પાણી બચાવી અને પ્રકૃતિને બચાવશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે આજે પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે કારણ કે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણસો સિત્તેરમી કલમ હટાવવાનો નિર્ણય સાથે સાથે ગઈકાલા ગઈકાલે નિર્મલાજી સીતારામે પણ જે રીતે મંદીમાંથી દેશ બહાર નીકળે અને લીધેલા પગલાં એ બધી વસ્તુ કે લોકો કોંગ્રેસના ડિપોઝિટો ડૂલ થઈ જાય એવું વાતાવરણ છે વરસાદ પણ ખૂબ સુંદર પડ્યો છે લોકો ખુશ છે એવા વાતાવરણમાં અમે બધી જ બેઠકો જીતીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી